માટે શું કે નિરંતર ભગવાનની વાત કરીને સાંભળવી, ભગવાનની કથા કરવીને સાંભળવી, નિરંતર કહ્યું. અને એ છે જેને જેને ભક્તો આગળ થઈ ગયા બધા, એમને જે કર્યું છે ત્યાં જેની આપણે પલ્લનું સંભાળ્યું સાથે એને ભક્તિ કરી, ત્યાં પછી બધા ઘણા ભક્તો થઈ ગયા છે. તો એ બધા ભક્તોને આપણે યાદ કરીએ છીએ કારણ કે એમણે કીર્તિ કરી. ભગવાન સ્વામિનારાયણ વખતો પણ એવા ભક્તો થઈ ગયા, દાદા ખાચર હતા, દરબાર હતા, મહારાજ એને ત્યાં રહ્યા, બધું ધનધામ કુટુંબ પરિવારે ભગવાનને અર્થે કરી નાખ્યું. પોતે બધી એ રીતે હતા, ભગવાનને રાખ્યા છે તો ભગવાન માટે બધું જ કરી નાખ્યું. ભગવાન રહ્યા એમની એવી ભક્તિ ત્યાગ, જેને કહે ત્યાગ. આ તો આપણે કોઈ એક વસ્તુ મૂકી શકતા ના હોય તો પછી પંથી આપણે આવે ભગવાન, પણ બધું આખો દરબાર ભગવાન અર્થે કર્યો, જે આવે એને બધી જોઈએ મંદિર કરાયું. તો એવા ભક્ત થઈ ગયા. તો આજે એની કથાઓ આપણે ગઈએ છીએ, જેમ પરોક્ષમાં ભક્ત થયા, ધ્રુવ થયા, પ્રહલાદ થયા, નરસિંહ મહેતા થયા, મીરા ભક્તિ થયા, મીરા ભગત થયા. હવે એ તો બધા રાજાના રાણી હતા, સમૃદ્ધવાન હતા, પણ છતાં એને ભગવાનનું નામ સ્મરણ મૂક્યું નહીં. તો આજે મીરાનું આપણે કીર્તનો ગાઈએ છીએ. મીરાએ કોઈ કહ્યું છે તો નરસિંહ મહેતાએ પણ પોતે કીર્તનો ગાયા છે. ત્યારે કહેવાનું એમ છે અને તુકારામ જેવા ભક્ત મહારાષ્ટ્રમાં થઈ ગયા, આ દેશમાં પણ બધા ભક્તો થઈ ગયા છે. તો એ બધા ભક્તોને યાદ કરીએ શા માટે કે એમને જેવું જીવન જેવું એવું જીવન આપણે જો જીવીએ તો આપણું પણ કલ્યાણ થાય અને આપણી પણ મોક્ષ થઈ અને આપણને શાંતિ થાય અને આખા કુટુંબમાં શાંતિ થાય. એટલે જે સમય કરવાનું છે એ આપણે કરવાનું, આપણે જે કરવા આવ્યા છે એ ભૂલી ના જવાય. અહીંયા આપણે તમે પરદેશ આવ્યા છે, બધા ગુજરાતથી આવ્યા છે, કોઈ બીજા શહેરમાંથી આવ્યા છે, ગમે ત્યાંથી આવ્યા છે, પણ શું કરવા કે દિલ્હીમાં કંઈ નોકરી ધંધો કરીને પૈસા કમાવા માટે આ વસ્તુ છે. અહીંયા એ ના કર્યું અને ફેલફતુર કરીને થઈ ગયા ધોલા મૂળા જેવા, એટલે કશું ના થયું તો શું કામ આવ્યું, કંઈ ના આવ્યું. એમ આ જે ભગવાને શરીર આપ્યું છે એ આપણને આટલા માટે નથી, ખાવા પીવા માટે તો છે શરીરનું, એ તો કરવું જ પડે, પણ એને માટે શરીર નથી, સાથે સાથે આત્માનું કલ્યાણ છે. કારણ દેહમાંથી આત્મા નીકળી ગયો છે એ પછી તો દેહ તો પડી જવાનું, એને બાળી દેવાનું છે ને થઈએ. તો એ આત્માનું જે જ્ઞાન છે, આત્માનું જે હમણાં વાત કરી છે, આત્માને પરમાત્માનું જ્ઞાન, એ કે હું આત્મા છું, હું દેહ નથી, આ મારો મનુષ્ય દેહ નથી, પણ આપણે હું ભગવાનનો ભક્ત છું અને આત્મા છું. તો એ દેહ જો મળાય તો પછી કોઈ ગમે તે માન થાય, અપમાન થાય, સુખ આવે, દુઃખ આવે, તો એની સમદ્રષ્ટિ કંઈ નહીં, ભગવાનની ઈચ્છા. એટલે મારું મારું થઈ જાય છે એટલે આપણે એમાં મોહ મમતા લઈને દુઃખી થઈએ છીએ, જતું રહે દુઃખ થઈ જાય, કોઈ આપણે એમાં ખોટ જાય, મીડું થાય તો દુઃખી થઈએ છીએ, પણ આપણું છે જ નહીં તો દુઃખી શું છે. અને નથી હવે જ્યારે જઈશું આ દેહ પડશે ત્યારે મૂકીને જ જવાના, તેગડે ઓછું પાછું સાથે જવાના, નહીં જવાનું. તમારે લવું લઈ જવું છે તો નહીં લઈ જવાય, સગાવાલા બધા મંડશે, જે છે ક્યાં છે, શું છે, ક્યાં મૂક્યું છે, ક્યાં બેંકમાં છે, શું બેલેન્સ છે, ફળનું છે, ઢેરનું છે, બધી બધી વાતો કરી લઈએ. એટલે કોઈ સાથે લઈ જવાય શું નથી, લઈ જવા દે પણ નહીં. ભગવાન એક એકવા છે, સંત એવા છે, શાસ્ત્રો એવા છે, એમાંથી જે કંઈ વાત આપણને રડ થાય એ સમય કે આપણી સાથે. એટલે આપણા ભારતની અંદર જે આપણા બધો લાભ મળ્યો છે, આવી રીતના આપણા બધા ભાગવત ગીતા, ઉપનિષદ, મહાભારત આવા બધા ગ્રંથો છે, એમાં જે વાતો બધી થઈ છે, ઋષિ મુનિઓએ વાત કરી છે, ભાગવતની કથા પણ જાણી સાંભળીએ છીએ. ત્યારે કહેવાનું છે એમ પણ પરિષદ પરિષદ રાજા અને એમ સુખદેવનું આખ્યાન ચાલે છે ભાગવતનું, તો એની અંદર પણ આપણે વાત સાંભળીએ છીએ. કથા કથા કરે, કીર્તન કરે, પણ આ દેવું નહીં તો એ નથી, પણ એ કથા કરીને સાંભળવાનું છે. જેમ પરીક્ષિતને જ્ઞાન થયું સુખદેવ જે કથા કરી અને કંઈ ભગવાનનો મહિમા સમજાયો તો એ થઈ ગયું. કારણ કે સુખદેવને તો, કારણ કે આ સુખદેવનું તો વાત સાંભળીએ છે કે એને પોતાના રાજા હતા એટલે રાજાનું થોડું અભિમાન હોય ને, એટલે રાજા રાજાનું શું કંઈ મોટા માણસ પણ આવે એટલે એની આગતા સાગતા થવી જોઈએ, એનું બરાબર વ્યવસ્થિત થવું જોઈએ એવું કહ્યું. એટલે પરીક્ષિત રાજાને ઋષિના આશ્રમમાં ગયા, તો ઋષિ તો ધ્યાનમાં બેઠા હતા. ઋષિઓની આશ્રમ બીજું શું કહે, ત્યાં કે ઓછી આપણે ઘરે છે જેમ બધી જાહો જલાલી જેવું ત્યાં હોય નહીં, ત્યાં તો ભજન કરવું ને કરાવવું ને એ વાત કરે. એ કરતાં બિચારાના ગરામાં પેલા ઋષિ પરીક્ષિતે સાપ નાખ્યો, મરેલો સાપ હતો પડ્યો હતો તેના ગરમ નાખી દીધો. એ
એટલે પેલા ઋષિને તો કંઈ વાંધો જ નતો, એને કહીને તો દેહની પરવા નથી, તે સાપ નાખ્યો તો નતો, એટલે એ પરવાની પછી પછી આ એ થયું. ઋષિ પછી જાગ્યા અને પેલા ઋષિએ આ શું થયું, તો આમણે થયું કે તો પછી એને થયું કે તારું આ દોષી જવાનું અપમાન થયું, એટલે એનું મોટા મહાપુરુષોનો અપરાધ થઈ જાય તો આપણે કાંઈ માટે અધોગતિ છે ને વાત. તો એમ કહ્યું 7 દિવસમાં તારું મૃત્યુ થશે. હવે એ પેલા રાજાને વિચાર થયો કે આ થઈ ગયું તો મારી ભૂલ થઈ ગઈ અને 7 દિવસમાં મારું મૃત્યુ થશે, શું કરું. પછી આ સુખદેવજી પાસે કથા સાંભળવા. સુખદેવજી એ પરવ્યાસના પુત્ર હતા ને કથા બહુ સર, અત્યારે આપણે કહીને શું વ્યાસભીની કથા આવે છે. તો એને પછી એ પ્રમાણે કહ્યું કે ભાઈ મારે કરવું શું આ મૃત્યુ થાય. તો એને કહ્યું કે ભાઈ તું આપણું સુખદેવજી પાસે જા ને તારું કલ્યાણ મોક્ષ કરશે. એ ત્યાં ગયા અને પગે લાગીને વાત કરી પડી બોલું તો કે બરાબર 7 દાડાની અંદર. એટલે એમણે પછી આ ભાગવતની કથા સંભળાવી અને પગે થતાં પેલા રાજાને પહેલું તો સમજાયું કે જો અમારી કથા સાંભળવી છે તો તારે પહેલાં પહેલી તો એક વાત છે કે બધું આખું સંસાર મૂકી દે. તું રાજા છે, તું ફલાણો છે, આ બધું છે, કશું તું નથી, તું આત્મા છું, સાંભળ. આ તારો દેહ ભાવ જ આખો તું નથી અને એ કરીને સાંભળ તો તારી આ કથા તને સંભળાશે, સારું થશે. તો કહેવાનું શું છે કે પહેલી રાજાને કહ્યું તું જો પહેલાં વાત સમજી લે કે કથા સાંભળવું છે એ પહેલાં કે તને જાણતીને સુખ ભગવાનનું શોધતું હોય તો પહેલાં તું તો દેહ નથી, આ તારું રાજ નથી, તારું તું પરીક્ષિત, તારું નામ નથી, તારી કોઈ કુટુંબ નથી, પરિવાર નથી, સમૃદ્ધિ કાંઈ નથી, તું આત્મા છું. એ સાંભળ. સુખદેવજીને એક જ્ઞાન આપ્યું, સુખદેવ આત્મા પરમાત્માનું જ જ્ઞાન આપ્યું ભાગવત એમાં આખામાં. પણ કહેવાનું છે કે એ જ્યારે એની દ્રઢતા થઈ અને પરીક્ષિત એ રીતે કથા 7 દિવસ સુધી સાંભળી, એક ધારું એક જ કોઈ વ્યવહાર સંસાર ખાવા બધું જ ભગવાન 7 દિવસ સુખજીની કથા સાંભળીને 7 દિવસમાં એનો મોક્ષ થઈ ગયો. કારણ કે દેહ ભાવ ટળી ગયો, બીજું બધું એને હું રાજા છું કે મારું રાજ છે, આ બધું મારું કશું જ એને ના માન્યું કે મારું કશું છે જ નહીં, કેવળ ભગવાનની મૂર્તિમાં ભગવાનની કથાની અંદર જ ચિત્ર એનું અખંડ રહ્યું. અને તો એનો વાત છે, એટલે ભગવાનનો આ બધો આખ્યાનો છે એમાંથી આપણે આ બધું શીખવાનું છે. એને થયું તો આપણને કેમ ના થાય, એ માણસ હતો આપણે, પણ આપણને એવા પુરુષ નથી મળ્યા ત્યાં સુધી એમાં આ શક્તિ આટડતી નથી જગતમાં. પણ જ્યારે સાચે સંત મિલે કમી કાવ રહી સાચી શીખવે રામ કે રીત પૂજી, આપણને જે સાચી રીત છે ભગવાન ભજીને આત્માનો કલ્યાણની એ કોણ કહે કે સાચા સંત. સાચા એટલે સંત તો બધા ફરે ઘરે કાંઈ બધી કમાળો કરી એ નથી, જેનાની અંદર ભગવાન સિવાય બીજી વાત ન હોય, મોહ મમતા જેને કશું હોય નહીં. સાચે સંત એટલે ભગવાનને ભગવાનની જ વાત હંમેશા ભગવાનનું ધ્યાન ભજન હોય. જેમ સુખદેવજી જેવા જે બધા પછી નારદ જેવા એ બધા થયા. ભગવાન સ્વામિનારાયણ વખતમાં ગુણાતીતાન સ્વામી કહે છે, ઉપતાન સ્વામી છે, ગોપાન સ્વામી કહે છે, વિદ્યાનંદ સ્વામી કહે, આ બધા 5-6 સંતો હતા. આ બધાને એક જ વાત હતી કે આ ભગવાન ભજી લો અને ભગવાન ભજીને સુખ અને ભગવાન ભજવાયા છે. તો કહેવાનું શું કે એ બધું સુખ એમને પ્રાપ્ત થયું. તો એવી વસ્તુ છે તો જ્યાં સુધી સ્વામી કહે આપણે આ બધો દેહભાવ ટળે નહીં ત્યાં સુધી સુખ. જો દેહ ભાવ ટળ્યો તો સુખ્યા સુખ્યાને સુખ્યા છે એમ. પણ સુખદેવજીને જેમ 7 દિવસમાં ભાગવત વાંચીને આપણે કેટલા હાથે હાથ હાથ વખત સાંભળીએ છીએ અને બધું વાંચીએ છીએ તોય છતું થતું તો નથી. કારણ કે એવા વ્યાસજી જે સુખદેવજી જેવા પુરુષ મળે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય, તો એના થકી આપણને આ જ્ઞાન સાચું દ્રઢ થાય છે અને સુખ્યા થાય છે. તો આપણે બધા ભાગશાળી છે કે આપણે એવા ભગવાનને સંતા પૃથ્વી પર પ્રગટ થાય છે. બધા પૂર્વે થઈ ગયા છે, ભગવાન શ્રીજી મહારાજના વખતમાં બધા સંતો ભક્તો કયા થયા છે, એ બધા ભગવાનનું કલ્યાણ મોક્ષની પ્રાપ્તિ થઈ છે. એનું કારણ કે આ બધી વ્યવહાર સંસાર ચક્ર કરીને મુખ્ય વાત જીવમાં દ્રઢ કરી આત્મા પરમાત્માનું જ્ઞાન દ્રઢ કરીને પછી એમને આ ભક્તિ કરી તો ભગવાનના ધામને પામ્યા છે. તો આપણે એ જ કરવાનું છે, કૃપા કરો, વાર્તા કરો, ભજન કરો, પણ આ દેહ હું નહીં એટલું જ આપણે દ્રઢ થાય તો પછી કંઈ સુખ સુખને સુખ સહજાન સ્વામી મહારાજ.